આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર બન્યા પછી પહેલા દિવસથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરોમાં રખડતા ઢોરોને કારણે જે કેટલાક અકસ્માત થાય છે જેને આપણે ગૌમાતા તરીકે પૂજીએ છીએ, એવી ગૌમાતાઓ શહેરમાં રખડતી વખતે જે પ્લાસ્ટિકની કોથળીઓ આરગે છે એનાથી એમને મૃત્યુ પણ થાય છે, તો રખડતા ઢોરોનો ત્રાસ પણ દૂર થાય અને જે ગૌમાતા પ્લાસ્ટિક ખાય એના કારણે એમના મૃત્યુ થાય એમાંથી પણ એને બહાર લાવવા માટે મહાનગરપાલિકાના જે કાયદાઓ છે એ પૂરતા છે, એના આધારે પગલાં પણ લેવાયા છે અને આવા જે ઢોરો છે એમને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં એમણે બજેટમાં આવા પાંજરાપોળમાં રહેલા ઢોરો માટે પણ 30 રૂપિયા, ગાય હોય તો પણ કે કોઈ પણ ઢોરો તો 30 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, ગૌશાળા માટે પણ રોજના એક ગાય માટે 30 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ગામડાઓમાં જે ખૂટિયાઓનો ત્રાસ છે એના માટે પણ કોઈ એનજીઓ કોઈ વ્યક્તિ પોતે એને રાખવા માંગતો હોય એના માટે સરકાર તરફથી જગ્યા ફાળવવામાં આવે, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પૈસા આપવાનો નિર્ણય થયો છે અને એમને પર ખૂટિયા રોજના 40 રૂપિયા આપવાનો પણ નિર્ણય કર્યો છે. પરંતુ આપણા ગુજરાતની અંદર તો ઘરે ઘરે ગાય છે અને દૂધની ક્રાંતિ કે સફેદ ક્રાંતિની વાત કરીએ છીએ, કદાચ ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન છે ને એના કારણે ખૂબ મોટા લોકોને રોજીરોટી મળે છે, તો જે કાયદામાં દરેક ગામડામાં પણ રહેતા કોઈપણ વ્યક્તિને જો ગાય રાખ્યા અને લાયસન્સ લેવું પડે એ યોગ્ય નથી, એને કદાચ કોઈ ગાય રોડ પર આવી જાય એના માટે એને જેલ કે દંડની મોટી જોગવાઈ કરવામાં એ પણ યોગ્ય નથી અને એના માટે રબારી સમાજના બધા મને આગેવાનો મળ્યા હતા, એમના સંતો પણ મળ્યા હતા અને મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે આમાં ફેરવિચારણા કરવી જોઈએ અને આ કાયદો રદ કરવો જોઈએ. મને લાગે છે કે આદરણીય મુખ્યમંત્રીએ મને પણ ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો હતો અને એમણે કહ્યું કે જો આ પ્રકારની બધાની લાગણી હોય તો ચોક્કસપણે આમાં ફેરવિચારણા કરીશું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.